રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શાળા સલામતી સપ્તાહ 2015 નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ 3 જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. 3 જિલ્લાની કુલ મળીને 400 જેટલી શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં પસંદ કરવામાં આવી છે, જે પૈકી 50% શાળા એટલે કે 200 શાળા કચ્છ જિલ્લાની પસંદ કરવામાં આવી છે એમ જિલ્લા કલેક્ટર MS પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વધુમાં કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે આગામી તારીખ 20/6 થી 25/6 એમ 3 દિવસ દરમિયાન શાળા સલામતી સપ્તાહ અંતર્ગત શાળાના શિક્ષકોને તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ આગામી તારીખ 13 જુલાઈથી લઈને તારીખ 17મી જુલાઈ સુધી એટલે કે 5 દિવસ સુધી કચ્છની 200 શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જેમાં ભુજ તાલુકાની 58, માંડવી તાલુકાની 55, મુન્દ્રા તાલુકાની 18, ગાંધીધામ તાલુકાની 11, અંજાર તાલુકાની 16, ભચાઉ તાલુકાની 42 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે 25 જેટલા તાલીમબદ્ધ શિક્ષકો તબક્કાવાર તારીખ 22/6 થી 25/6 સુધી શાળાના શિક્ષકોને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જે કામગીરી કરવાની છે તેની તાલીમ આપવામાં આવશે. આ ઉજવણી દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું વગેરેની તાલીમ આપવામાં આવશે. આ અંતર્ગત સેફટી બાબતે ચિત્ર સ્પર્ધા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ સેફટી વીકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 3 જિલ્લા નક્કી કરવામાં આવે છે, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ. એમાં કચ્છની સિલેક્ટેડ 200 શાળાઓ આપણે સ્કૂલ સેફટી માટે સિલેક્ટ થઈ છે. એમાં એના ટીચરોને તાલીમ 23 થી 25 જૂને અપાશે. ઉપરાંત એના બાળકોને ડિઝાસ્ટર કેટલા કેટલા પ્રકારના હોઈ શકે, કેવી રીતે એનો બચાવ કરી શકાય, એનાથી એને અટકાયત માટે શું પગલાં લઈ શકાય, આ બધી એ લોકોને અવેરનેસ મળવાની છે, તાલીમ મળવાની છે, ચિત્ર સ્પર્ધા થવાની છે અને પ્રોજેક્ટ બનાવવાનો છે. એટલે આ સેન્ટ્રલ ગવર્મેન્ટે એક ફોકસ કરેલો કાર્યક્રમ છે અને એમાં મને આનંદ છે કે કચ્છ જિલ્લાની 200 શાળાના બાળકોને આનો લાભ મળવાનો છે. એમાં ભુજ તાલુકાની 58 છે, ભચાઉની 42, માંડવીની 55, મુન્દ્રાની 18, અંજારની 16 અને ગાંધીધામની 11 એમ એ રીતે શાળા છે. એમની જુદી જુદી એક્ટિવિટીઝ છે. પહેલા દિવસે એમના અવેરનેસ ડિઝાસ્ટરના પ્રકારો કેટલા, પછી કયા કયા પ્રકારના ડિઝાસ્ટર છે એના ઉપરની ફિલ્મો બતાવવામાં આવશે. એમને પોતાને પ્રોજેક્ટ બનાવવાનો હશે, એમને પોતાને ચિત્રની અંદર ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો થશે. એટલે બાળકોમાં અવેરનેસ વધે, આ ડિઝાસ્ટર પ્રત્યે એની જાગૃતતા કહેવાય, એના માટેનો કાર્યક્રમ.